नमस्कार विद्यार्थी मित्रों, लास्ट में आपने कार्यानुसार व्यवस्था तंत्र की माहिती मेळवी। त्यारबाद હવે આગળનો એક પ્રકાર છે વૈધિક વ્યવસ્થા તંત્ર। શું નામ છે? વૈધિક વ્યવસ્થા તંત્ર। તો રેખીક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર પછી વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો જોઈએ વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય। તો એટલે કે એકમના સંચાલકો દ્વારા, કોના દ્વારા? ખાસ યાદ રાખજો, એકમના સંચાલકો દ્વારા। એમસીક્યુ બનાવીને પણ પૂછી શકે, દૂર કરવું હોય તો, કે વૈધિક વ્યવસ્થા તંત્રની રચના કોણ કરશે? તો કોણ કરશે? એકમના સંચાલકો। એટલે વ્યાખ્યામાં જ કીધું છે, એકમના સંચાલકો દ્વારા। શેના માટે? નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે। ટૂંકમાં એકમના સંચાલકો શું કરવા માટે? કે નક્કી કરેલો હેતુ, ધ્યેય જે છે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટે। એના માટે શું કરે છે? વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર, એના માટે કોની વાત કરી? વ્યક્તિ અને કાર્ય, કે કયો વ્યક્તિ છે અને એને કયું કાર્ય આપવાનું છે। ફરી એકવાર, કોના દ્વારા? એકમના સંચાલકો દ્વારા। શા માટે? એકમના નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે। એકમના સંચાલકો દ્વારા એકમના નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે। કોના વચ્ચે? તો કે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને આપણે શું કહેશું? વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે। ફરી એકવાર, કોના દ્વારા? એકમના સંચાલકો દ્વારા। શેના માટે? કે એકમના નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે। એને સિદ્ધ કરવા માટે શું કરે છે? કયો વ્યક્તિ છે અને કયું કાર્ય સોંપવાનું છે? તો કે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે, કેવું કીધું છે? વિધિસર રીતે, એટલે કે કાયદેસર રીતે જે માળખું સ્થપાય છે, એ માળખું એટલે કયું માળખું? વૈધિક વ્યવસ્થા તંત્ર। ટૂંકમાં આપણો હેતુ જે છે, હેતુને સિદ્ધ કરવા કયા વ્યક્તિને કયા સત્તા સોંપી અને જેના કારણે ઉપરી અને તાબેદાર જેવો જે સંબંધ સ્થપાય છે, એ સંબંધ સ્થપાતું જે માળખું જે છે, માળખું એટલે કયું માળખું? વૈધિક વ્યવસ્થા તંત્ર। તો ફરી એક વાર ટૂંકમાં વ્યાખ્યા જોઈએ, કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે। કોના વચ્ચે? તો વ્યક્તિ અને કાર્ય વચ્ચે। કેવું? તો વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનો જે વિધિસર, કાયદેસર, જે ઉપરી અને તાબેદાર જેવો સંબંધ બનાવતું વિધિસર માળખું જે સ્થપાય છે, એને આપણે શું કહેશું? વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। તો આજે વૈધિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યાની વાત, પછી આપણે કીધું છે વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો, તો જીએસટીમાં પૂછાઈ શકે, અંદરથી સવાલ છે, બહાર ને આપેલો નથી, કે વૈધિક વ્યવસ્થા તંત્રના કેટલા પ્રકાર પડે? તેના બે, રેખીક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર, એ બંને આપણે ભણ્યા છે। તો રેખીક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બંને પ્રકાર કોના છે? તો વૈધિક વ્યવસ્થા તંત્રના છે। ખાસ યાદ રાખજો, અગત્યનો વિષય બની શકે, કે વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકાર જણાવો તો બે પ્રકાર, રેખીક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર। આ બંને વ્યવસ્થા તંત્ર એવા છે જેમાં સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ ક્રમશઃ થતી હોય, જેના કારણે વિધિસર માળખું બને ઉપરી અને તાબેદાર વાળું, એટલે આ વૈધિક વ્યવસ્થા તંત્રના બંને પ્રકાર બને છે। તો વૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો કયા છે? તો પહેલું લક્ષણ આપણે કીધું છે, કેવું? વૈધિક માળખું। કેવું માળખું છે? વૈધિક માળખું। વૈધિક માળખું એટલે આપણી ભાષામાં કહીએ તો કાયદેસરનું, એમ કે ઉપરી અધિકારી જે માળખાની રચના કરતા જાય, નીચે સત્તાની સોંપણી થતી જાય, તો વૈધિક એટલે કે કાયદેસરનું માળખું। તો આ વૈધિક વ્યવસ્થા તંત્રની રચના કોણ કરે છે? એકમના સંચાલક। તો સંચાલકો આડેધડ બધાને સત્તા જવાબદારી આપી દેશે? નહીં। એકમના સંચાલકો ખૂબ જ સભાનતાપૂર્વક, ધ્યાનપૂર્વક, બુદ્ધિપૂર્વકની વિચારણા કરી અને આ વૈધિક માળખાની રચના કરે, એટલે વૈધિક માળખું જે છે એની રચના ખૂબ ચર્ચા વિચારણા ધ્યાનપૂર્વક સભાનતાપૂર્વક કરવામાં આવતી જોવા મળે છે, અને એના આધારે કાયદેસરનું માળખાની રચના થાય, ઉપરી અધિકારી, મધ્યસ્થ સપાટીના અધિકારી, તળ સપાટીના કર્મચારીઓ, એટલે વૈધિક વ્યવસ્થા તંત્ર જે છે માળખું કેવું હોય છે? વૈધિક એટલે કે કાયદેસરની સત્તા સોંપણી વાળું જોવા મળે છે। બીજું લક્ષણ કયું કીધું છે? તો બીજું લક્ષણ મિત્રો કીધું છે અપરિવર્તનશીલ। કયું લક્ષણ કીધું છે? અપરિવર્તનશીલ। નામ છે એવું, જેનો ગુણ છે અપરિવર્તનશીલ, એટલે એમાં ફેરફાર થતો નથી। તો શેમાં? વૈધિક વ્યવસ્થા તંત્રનું જે માળખું છે એની અંદર ફેરફાર થશે નહીં, કે કર્મચારીને જે સ્થાન આપી દીધું છે એ એનો
સ્થાન મોટા ભાગે કેવું હોય છે નિશ્ચિત હોય છે કે એકવાર એ સ્થાન નક્કી થઈ ગયા બાદ એ સ્થાનમાં ફેરફાર થતો નથી કે કે બાળકો કેવું છે અપરિવર્તનશીલ છે એટલે મેં કીધું કે કર્મસ્થાનનું સ્થાન મોટા ભાગે કેવું છે અપરિવર્તનશીલ ભાગ્ય જ્વલ્લે જેવો શબ્દ આપણે ચોપડીમાં આપેલો છે જ્વલ્લે એટલે કે ભાગ્ય જ કોઈ સંજોગોમાં જ કર્મચારીના સ્થાનમાં ફેરફાર કરવામાં આવે બાકી કર્મચારીના સ્થાનમાં ફેરફાર થતો નથી બાળકો એકવાર બની ગયું પછી એ જ બાળકો એમના બ્રેઇનની અંદર ચેન્જીસ આવતા નથી એટલે બીજું લક્ષણ એવું છે મિત્રો અપરિવર્તન છે બાળકો કેવું છે વૈદિક છે અને એની અંદર ફેરફાર થતો નથી એટલે કેવું છે અપરિવર્તન છે તો ત્રીજો લક્ષણ આપણે કીધું છે ઉપરથી નીચે સ્થાની સોંપણી મિત્રો આપણે વૈદિક વ્યવસ્થા તંત્રના બે પ્રકારોમાં જોયા વૈદિક વ્યવસ્થા તંત્રને કાર્ય અનુસાર આ બંને આપણે ભણી ગયા છે આ બંને વ્યવસ્થા તંત્રની અંદર સત્તાની સોંપણી ઉપરથી લઈને નીચે સુધી ક્રમશઃ જાય વૈદિક વ્યવસ્થા તંત્રમાં જો તો સંચાલક મંડળ ક્રમશઃ સત્તાની સોંપણી કરે છે કાર્ય અનુસારમાં જો તો મુખ્ય અધિકારી ક્રમશઃ સત્તાની સોંપણી ઉપરથી નીચે સુધી કરતા હોય છે એટલે આ બંને વ્યવસ્થા તંત્ર વૈદિકના પ્રકાર છે એટલે વૈદિક વ્યવસ્થા સત્તા સોંપણી ઉપરથી નીચે તરફ ક્રમશઃ થયેલી જોવા મળે છે એટલે વૈદિક વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ એ છે કે સત્તા સોંપણી ઉપરથી નીચે તરફ થયેલી જોવા મળે છે ત્યારબાદ ચોથું લક્ષણ આપણે કીધું છે મોટું કદ વૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એ વૈદિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે તો એનું કદ કેવું હોય છે મોટું હોય છે એટલા માટે કે આખું માળખું જે છે એ ઉપરની સપાટીથી લઈ અને તળ સપાટી સુધી સંલગ્ન રીતે જોડાયેલું જોવા મળે એટલે વૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એનું કદ કેવું હશે મોટું હશે ટૂંકમાં વૈદિક વ્યવસ્થા તંત્રના માળખાનું કદ કેવું હોય મોટું હોય છે ત્યારબાદ પાંચમું લક્ષણ આપણે કીધું છે ચોક્કસ સંબંધ કેવા સંબંધોની વાત કરી છે ચોક્કસ સંબંધો આ માળખું કઈ રીતે રચાય છે તો વિધિસર કાયદેસર રીતે રચાય કે હું બ્રિજ હું નીચેના વ્યક્તિને સત્તા આપી છે એટલે એના અને મારા વચ્ચે સંબંધ બનશે દાખલા તરીકે તમે માની લો તમે વેચાણ વિભાગના મેનેજર છો તો તમે તમારા કર્મચારીને સત્તા આપશો અથવા તમારા નીચેના તાબેદારને કોઈ સત્તા આપશો એટલે એના અને તમારા વચ્ચે સંબંધ બનશે તો એ સંબંધ કેવો બન્યો ચોક્કસ સંબંધ ફરજિયાતપણાવાળો સંબંધ વૈદિક સંબંધ બન્યો એટલે કે માળખાની રચના વિધિસર રીતે થયેલી હોય છે કાયદેસર રીતે માળખાની રચના થયેલી હોય અને માળખાની રચના કાયદેસર થાય એટલે ચોક્કસ સંબંધોની શું થાય છે સ્થાપના થતી જોવા મળે ટૂંકમાં હું તમને સત્તા આપું છું એટલે તમારા અને મારા વચ્ચે સંબંધ બનશે તમે બીજાને સત્તા આપશો એટલે તમારે અને એમને સંબંધ બનશે પણ માળખાની રચના વિધિસર રીતે થયેલી જોવા મળે છે એટલે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે અને છેલ્લો એક લક્ષણ આપણે કીધું છે માહિતી સંચાર તો વૈદિક વ્યવસ્થા તંત્રનો માહિતી સંચાર કેવો થાય છે વૈદિક પ્રકારના માર્ગો દ્વારા એટલે કે આ ઉપરી કર્મચારી હોય ઉપરી અધિકારી હોય ની મધ્ય સપાટીને માહિતી મોકલે મધ્ય સપાટી તળ સપાટીને મોકલે એ તે નથી એ રીતે થશે ઉપરથી મધ્ય સપાટી મધ્યથી તળ ઉપર મધ્ય ડાયરેક્ટ ઉપરની સપાટીથી તળ સપાટી સુધી માહિતી આવશે નહીં સમજાય છે કે ઉપરની સપાટીથી માહિતી મધ્ય સપાટી આવે મધ્યથી તળ સપાટી આવે ડાયરેક્ટ ઉપરથી નીચેની સપાટીએ માહિતી આવશે ન એટલે માહિતી સંચાર છે એ ક્રમશઃ જે રીતે સત્તાની સોંપણી થયેલી હોય માહિતી સંચાર કઈ રીતે થશે જે રીતે સત્તાની સોંપણી ક્રમશઃ થયેલી હોય એ જ રીતે માહિતી સંચાર થયેલો જોવા મળે એટલે એવું કહી શકાય કે માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા થતો જોવા મળે અહીંયા અવૈદિક માહિતી સંચારને કોઈ સ્થાન આપવામાં આવતું હોતું નથી મિત્રો તો છ જેટલા લક્ષણો આપણે કીધા છે વૈદિક વ્યવસ્થા તંત્રના ત્રણ માર્ગ પર પૂછાઈ શકે